સુરેન્દ્રનગરમાં યોજાયો સેમિનાર. ભારત સરકારના એમએસએમઈ મંત્રાલય વિભાગ અને ઝાલાવાડા ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આગામી ડિસેમ્બરમાં 3 દિવસ માટે સુરેન્દ્રનગર ગ્લોબલ ઝાલાવાડા 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના યુવા વર્ગ શું વિચારે છે તેને રજૂ કરવા માટેના સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં ઔદ્યોગિક રીતે આ જિલ્લાનો વિકાસ થાય તે માટે શું કરી શકાય તેની મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. આ સેમિનારમાં સુરેન્દ્રનગરમાં કપાસ, મીઠું, સ્ટોન પાર્ક, ડેરી જેવા ઉદ્યોગો હાલમાં ચાલે છે તેને વધુ વેગ મળી રહે તે માટે, ઓટોમોબાઈલ જેવા ઉદ્યોગ આવે તો ઝાલાવાડા ફેડરેશનના પ્રયત્ન કરી રહ્યું છે તે માટે લોકોનું માર્ગદર્શન મળી રહે, હાલના યુવાનોમાં વિચારો શું છે તે બાબતની, અને હાલના કોમ્પિટિશન યુગમાં કયા ઉદ્યોગો જિલ્લાને અનુકૂળ છે, સાથે ઝાલાવાડાના લોકોને રોજગારી મળી રહે, જિલ્લાના વિકાસમાં આપણો સહભાગી થઈએ તે માટે લોકોને પૂરતું માર્ગદર્શન મળે અને કોઈપણ ઉદ્યોગકારને કોઈપણ કંપની શરૂ કરવા માટે સરકારની મદદ તેમજ જરૂર પડતી જરૂરિયાતો આ ફેડરેશનના સભ્યો મદદ કરી શકે, ઝાલાવાડાનો વિકાસ થાય તે માટે લોકો આગળ આવે એ તેવા સૂચનો પણ કરવામાં આવ્યા હતા. યુથ મીટના કાર્યક્રમમાં હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદી, સાહિત્ય કલાકાર યોગેશ ગઢવી, વૈજ્ઞાનિક જે જે રાવલ, કલાકાર મિત જાની, કોલેજના યુવાનો યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા, પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા. સાથે પર્યાવરણની જાળવણી તેમજ સ્વચ્છતા જાળવણીને પ્લાસ્ટિકના વપરાશ ન કરવા માટે પણ કોલેજના વિદ્યાર્થીઓને અનુરોધ કરવા. સમૃદ્ધ ઝાલાવાડ, જોરદાર ઝાલાવાડ, ઝાલાવાડ ફેડરેશન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એકેડમી સેલ દ્વારા યુથ સમિટ જેવું એક આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ અહીં પ્રેઝન્ટેશન આપવાના છે અલગ અલગ ટોપિક ઉપર, જેવા કે યુથ રિસ્પોન્સિબિલિટી, વુમન એમ્પાવરમેન્ટ, હાઉ ટુ મેક અ બ્રાન્ડ, ઓપોર્ચ્યુનિટીઝ ઇન ઝાલાવાડ વગેરે સબ્જેક્ટ ઉપર પ્રેઝન્ટેશન આપશે. અને આગળ સુરેન્દ્રનગરના વિકાસ માટે યુવાનો કઈ રીતે એમનું યોગદાન આપી શકે, અને સુરેન્દ્રનગરમાંથી જે લોકો માઇગ્રેટ થવાનું વિચારે છે એમનામાં હૃદય પરિવર્તન આવે અને સુરેન્દ્રનગરમાં રહીને સુરેન્દ્રનગરના લોકો માટે અને સમગ્ર દેશ માટે ગૌરવ બને. ઝાલાવાડ એટલે એક પોટેન્શિયલ ડિસ્ટ્રિક્ટ છે અને લિમિટલેસ પોટેન્શિયલ છે, તો કે આ બધા જ પોટેન્શિયલને યુથથી લઈ બધું બેનિફિટ થાય એટલે આજે એક આઈ કન્ટ્રીબ્યુટ, અમારું ફંક્શનનું નામ છે આઈ કન્ટ્રીબ્યુટ. આ એટલે હું કંઈક કન્ટ્રીબ્યુટ કરી, આવા એક ફંક્શનથી સ્ટાર્ટ કરી અને ડિસેમ્બરમાં યોજાનાર મેગા એક્ઝિબિશનનું આજે અમે પ્લાનિંગ કર્યું છે, જેનું સ્ટુડન્ટો એમાં ઇન્વોલ્વ થાય એના માટે આજે આઈ કન્ટ્રીબ્યુટ નામનો પ્રોગ્રામ કરેલો છે, જેમાં જિલ્લાની સમગ્ર જિલ્લાની દરેક કોલેજોના વિદ્યાર્થીઓ ઓડિયન્સ છે, દરેક કોલેજના વિદ્યાર્થીઓ એનું પ્રેઝન્ટેશન બનાવેલું છે અને એ જ પ્રેઝન્ટેશનની અંદર એમના જ વિચારોના પ્રમાણે આખા ડિસ્ટ્રિક્ટના શું પોટેન્શિયલ છે જળવાયેલું છે આજે દેખાડવાના. લાખ વાહકારા, લાખ લાખ ભલકારા, આકાશ કે સમંદરમાં કે જેમ કિશોરભાઈ કીધું ને કે જ્યારે જોબ માટે વાત આવે કે 15,000ની નોકરી આપીએ છીએ તો એવું કે હવે હા સર હું હતો ને ત્યારે હું ખૂબ તોફાની હતો, એટલે બચપણ તોફાની હોવું જ જોઈએ, યુવાની પણ તોફાની હોવી જોઈએ. હાય, માય સેલ્ફ વંદના રાઠોડ, અને અહીંયા ઝાલાવાડ ફેડરેશનની અંદર જે સારી સારી કામગીરી થઈ રહી છે ઉદ્યોગોને પ્રમોટ કરવા માટે અને ક્લીનનેસ માટે અને ઇન્ડસ્ટ્રીઝ માટે, તો આજનો અમારો પ્રોગ્રામ એવો જ હતો કે હાઉ કેન આઈ કન્ટ્રીબ્યુટ ટુ મેક અ બેટર ઝાલાવાડ. તો આજે અમારું પર્ફોમન્સ કમ્પ્લીટ થયું છે અને અમે એવું પણ ઈચ્છીએ છીએ કે ગવર્મેન્ટ ઝાલાવાડને અપડેટ કરવા માટે અને અપલિફ્ટ માટે ગવર્મેન્ટ પણ અમને સહયોગ અને પૂરો સહકાર આપે. ઇન્ડસ્ટ્રીઝને, જે અમારા ઝાલાવાડની અંદર થાન સિરામિક છે, મીઠા ઉદ્યોગ છે, એ બધાને વધારેમાં વધારે, અને બાંધણી ઉદ્યોગ છે, પટોલા ઉદ્યોગ છે, એ બધાને વધારેમાં વધારે આપણે કેવી રીતે ઉછાળ આવી શકીએ, એમને કેવી રીતે બેટર લાઈફ આપી શકીએ એના માટેનો પ્રોગ્રામ છે. લોકોને પર્યાવરણ તરફ જાગૃતિ આવે અને એ લોકો વેસ્ટેજ કરતું અટકાવે, પ્લાસ્ટિકનો બગાડ જે થઈ રહ્યો છે અને બધું બગડી રહ્યું છે પ્રદૂષણના લીધે, એ બધાને લીધે અવેરનેસ આવે એના માટેનું પણ પ્રેઝન્ટેશન અત્યારે થઈ રહ્યું છે.